ન્યૂઝ પ્લસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે સવારે 10:14 દિલ્હી હાઈકોર્ટની બહાર હાઈકોર્ટમાં અંદર જવા માટે પાસ મેળવવા ઉભેલા ભારતના 11 નાગરિકોની હત્યા થઈ ગઈ. બોમ્બ ધડાકો થયો અને 11 જણા મૃત્યુ પામ્યા છે, 19 જણા ગંભીર છે, 68 જણા ઘાયલ છે. પાર્લામેન્ટમાં પી ચિદમ્બરમ સાહેબ કહી રહ્યા છે કે દેશ ઘણો દુઃખી થયો છે, બનાવને વખોડી નાખીએ છીએ. એઝ યુઝ્યુઅલ, જે દરેક વખતે દરેક બોમ્બ ધડાકા પછી જે કોઈ ભારતનો ગૃહપ્રધાન હોય એ જે કંઈ બોલે એ એક જ સરખું બોલે. અને પહેલી વાત ચિદમ્બરમ સાહેબે કહી કે દેશ એકતા જાળવી રાખે. નવી વાત કહી એમણે, એવું જાણે લાગતું હતું કે નવી વાત કરી રહ્યા છે, દેશ એકતા જાળવી રાખે. અરે ભાઈ, આ દેશમાં આટલા બધા બોમ્બ ધડાકા થયા, દેશે કોઈ દાડો એકતા તોડી નથી, કોઈ તોફાનો થયા નથી. દેશ એકતા જાળવી રાખે આ ચિદમ્બરમ સાહેબે કહ્યું. ને પછી આખા દેશને એમણે આશ્વાસન આપ્યું કે આ કાળું કૃત્ય કરનારને સરકાર માફ નહીં કરે. સરકાર માફ નહીં કરે, તામિલનાડુની વિધાનસભા માફ કરશે. ભાઈ, સરકાર નહીં માફ કરે તો તામિલનાડુની વિધાનસભા ઠરાવ કરશે કે માફ કરો. કાશ્મીરની વિધાનસભા, પંજાબની વિધાનસભા માફ કરો, એવા ઠરાવો કરી રહી છે. અને મને કહેવા દો કે આ જે દિલ્હીમાં જે બોમ્બ ધડાકો થયો એનું પાપ જો કોઈના માથે છે તો એ જયલલિતાના માથે છે. તામિલનાડુની વિધાનસભામાં આ આપણા જયલલિતાએ ઠરાવ પસાર કરાવ્યો કે રાજીવ ગાંધીના હત્યારાઓને માફ કરી દો. પંજાબના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે ભુલ્લરની સજા માફ કરી દો, જેણે દિલ્હીની અંદર બોમ્બ ધડાકા કર્યા હતા. હવે 25 વર્ષ પહેલાં જેણે દિલ્હીમાં બોમ્બ ધડાકા કર્યા હતા એ ભુલ્લરને માફ કરી દેવાનો હોય તો પછી નવો કોઈ આજે દિલ્હીમાં આવીને શું કરવા બોમ્બ ધડાકા ના કરે? બિલકુલ આપણી સરકાર નાલાયકો અને હિજડાઓની સરકાર છે. બિલકુલ બોડી બામડીના ખેતરમાં આપણે જીવી રહ્યા છીએ. કોઈ આપણું રણી ધણી નથી. આ દેશના નાગરિકોની રક્ષા કરનારો કોઈ હોમ મિનિસ્ટર, કોઈ ગૃહપ્રધાન નથી, ચાહે અડવાણી હોય કે પી ચિદમ્બરમ હોય. પી ચિદમ્બરમ એમની ઓફિસમાં બેસી રહ્યા, પાર્લામેન્ટમાં ગયા અને નિવેદન કર્યું, હું આને વખોડી નાખું છું. અરે બહાદુર, તારી માનો જણ્યો તું હોમ મિનિસ્ટર હોત તો આ બનાવની વાત સાંભળીને પી ચિદમ્બરમ દિલ્હી પહોંચ્યા હોત હાઈકોર્ટ. દિલ્હી હાઈકોર્ટની બહારથી હજુ લાશો પણ ના ખસી હોત અને ચિદમ્બરમ પહોંચ્યા હોત અને લાશોના ટુકડા ઉપાડીને જો ચિદમ્બરમે ટીવી ચેનલ સામે કહ્યું હોત કે હું આનો બદલો લઈશ, આ બોમ્બ ધડાકા કરનારાઓના પણ આવાજ મોત થશે, તો પછી આ દેશમાં આના પછી બીજો બોમ્બ ધડાકો ના થયો હોત. પણ શું થયું પાર્લામેન્ટમાં? ચિદમ્બરમ પછી અડવાણીજી ઊભા થયા અને અડવાણીજી કહી રહ્યા છે કે બહુ દુઃખદ બનાવ છે, આજે મૃત્યુ પામ્યા છે એના આત્માને શાંતિ મળે, દેશ એક છે એવું બતાડવા માટે આપણે સંસદનું કાર્યવાહી બંધ રાખીએ. અને સંસદની કાર્યવાહી બંધ થઈ ગઈ. અડવાણીજી 85 વર્ષની ઉંમર થઈ, આજે સંસદની કાર્યવાહી બંધ કરવાનો દિવસ નહોતો. આજે સંસદમાં આ 85 વર્ષના વયોવૃદ્ધ નેતાએ ઊભા થઈને, ભીષ્મ જેવા નેતાએ ઊભા થઈને કહ્યું હોત
કે હવે સંસદ 3 દિવસ 4 દિવસ 5 દિવસ ચાલશે, ત્રાસવાદીઓને 60 વર્ષની સજા, ત્રાસવાદીઓને 100 વર્ષની સજા, 20 વર્ષ પછી પણ ત્રાસવાદીઓને ફાંસી આપવાની સજા, તાડા પોટા જેવો કાયદો પસાર કર્યા પછી જ આ સંસદ ઉઠશે, નહીં તો નહીં ઉઠે. અડવાણીજી આજે ઠરાવ લાવ્યા હોત કે ભારત પર આક્રમણ કરનારા ત્રાસવાદીઓને હવે એક વાર નહીં 2 વાર ફાંસી ચડાવવામાં આવશે. ફાંસી પર ચડાવ્યા પછી મરી ગયેલા ત્રાસવાદીઓને નીચે ઉતારી 1.5 કલાક પછી ફરી ફાંસીએ ચડાવીશું, એવો કાયદો લાવવો જોઈતો હતો. સંસદ બંધ કરવાનો સમય નથી, સંસદમાં ત્રાસવાદીઓ ધ્રુજી જાય એવો કાયદો લાવવાની જરૂર હતી. સંસદે 24 કલાક કામ કરીને આ એક નવો કાયદો લાવવાની જરૂર હતી. અન્નાના ઉપવાસ વખતે સંસદ ધ્રુજી ગઈ, તરત જ કાયદાઓની બધી 80-80 કરીને તમે ઠરાવો કર્યા. તો આજના બોમ્બ ધડાકા પછી અડવાણીજીએ કહ્યું કે પાટનગરમાં દિલ્હીની આપણી સંસદની આટલી નજીક આ બોમ્બ ધડાકો થયો છે, પણ સંસદમાં આની ચર્ચાઓ કરવાને બદલે બાપલા કોક સખત કાયદા લાવો, એવો કાયદો લાવો કે જે ત્રાસવાદીને સજા થઈ ગઈ છે એની તરફેણમાં બોલે એને 25 વર્ષની સજા, જે ત્રાસવાદીને ફાંસી થઈ ગઈ છે રદ કરો એવું કે એને ફાંસી આપવાની સજા, આવો કાયદો આજે સંસદમાં પસાર કર્યો હોત તો ત્રાસવાદીઓ અને ત્રાસવાદીઓને ટેકો આપનારા ધ્રુજી ગયા હોત. અમેરિકામાં 8 વર્ષ પહેલા 26/11 થયું, બહુ ભીષણ બનાવ બની ગયો, 3,000 માણસ મરી ગયા, પણ એ પછી અમેરિકાની સરકાર ભારતના રાજદ્વારી નેતા હોય કે પાકિસ્તાનના રાજદ્વારી નેતા હોય, બધાને નાગા કરીને એરપોર્ટ ઉપર તપાસે છે, કોઈની સેસરમ ભરવામાં આવતી નથી, જરૂર પડે માફી માંગી લે છે, પણ કહે છે કે હજુ આ નાગા કરવાનું અમે ચાલુ રાખીશું. તમે શું કરો છો? બનાવ બન્યો, તરત જ આવવા માંડ્યું. NSI કહી રહી છે કે આ ત્રાસવાદી કૃત્ય છે. અરે એમાં NSI ના વડાને કહેવાનો કઈ સવાલ હતો? જે રીતે બોમ્બ ધડાકો થયો આખું ભારત જાણી ગયું હતું કે આ ત્રાસવાદી કૃત્ય છે. તપાસમાં 20 જણાની ટીમ નિમાઈ, ફલાણો IPS અધિકારી તપાસ કરશે. અરે એવું તો તમે દરેક બોમ્બ ધડાકા પછી કરવા બેસી જાઓ છો. આ દેશમાં પોલીસ ત્રાસવાદ અટકાવવા માટે છે કે ત્રાસવાદીઓ એમના હરામના કૃત્યો કરી જાય પછી તપાસ કરવા માટે છે? અને મને એક વાત નથી સમજાતી, તમને સમજાવતી હોય તો મને કહેજો, ફોન કરજો બાપલા. મને એક વાત નથી સમજાતી, ભારતમાં આટલા બધા બોમ્બ ધડાકા થયા, આટલા બધા તોફાનો થયા, આટલી બધી હત્યાઓ થઈ, ઇન્દિરાજી અને રાજીવ ગાંધી એ બેઉને વ્યક્તિગત વેર ભાવનાથી મારી નાખવામાં આવ્યા છે, પણ એ સિવાય કોઈ પણ ત્રાસવાદી કૃત્ય હોય, મુંબઈમાં 300 જણા મરી જાય, મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં ગમે તેટલા લોકો મરી જાય, અજમેરમાં બોમ્બ બ્લાસ્ટ થાય, કંઈ પણ બોમ્બ બ્લાસ્ટ થાય છે, સાલું એ નથી સમજાતું કે ભારતનો કોઈ મોટો નેતા એ બોમ્બની અંદર કેમ મડફટમાં નથી આવી જતો. અરે નેતા જવા દો, નેતાનો છોકરો, છોકરાનો છોકરો, ભત્રીજો, સાસુ, સાળો, કાકીનો છોકરો, કોઈ નહીં બોમ્બ ધડાકામાં મરે છે. સેન્ડવિચ વેચનારા, ગુલફી વેચનારા, રોડ ઉપર ખાવા ઉભેલા, મકાઈ વેચનારા, શાકભાજી વેચનારા, સાવ સામાન્ય લોકો મરીએ છે ભાઈ, કીડી મંકોડાની જેમ મરીએ છે. મને એ વાત નથી સમજાતી કે કેમ કોઈ નેતા નથી મરતો. ત્રાસવાદીઓ આ દેશમાં ત્રાસવાદ માટે અથવા આ દેશની અધોગતિ માટે આ સામાન્ય લોકો જવાબદાર નથી.
તમારા પણ જો કોઈ પ્રશ્નો છે તો એની જવાબદારી નેતાઓની છે. તમે શા માટે અમારા જેવા નિર્દોષ લોકોને, સાવ સામાન્ય લોકોને મારી નાખીને બહાદુરી બતાડો છો? અને કોઈ દાડો, કોઈ નેતા, કોઈ મોટું નામ, કોઈ મોટો માણસ આ ત્રાસવાદીઓના હુમલામાં મરતો નથી. હવે એના બે કારણ હોય, કા ત્રાસવાદીઓ એટલા બધા કોમળ હૃદયના હોય કે ચિદમ્બરમ વગર, કે અડવાણી વગર, કે આ નેતાઓ વગર દેશ શું કરશે. એટલે ત્રાસવાદીઓના કોમળ હૃદયને બહુ તકલીફ થાય કે કોઈ બહુ મોટો નેતા અડફટમાં ના આવે, એની પૂરી કાળજી લેવાની. એટલે ત્રાસવાદીઓ કાળજી લઈ રહ્યા છે. અને કા પછી તમારી સાંઠગાંઠ છે ત્રાસવાદીઓ જોડે. આ દેશના નાગરિકો મરે છે, તમે છાતી પીટો છો, ખોટી ખોટી આંખમાં આંસુ લાવો છો, ઠરાવો કરો છો, પછી ત્રાસવાદીઓને છોડી મૂકવાના ઠરાવો કરો છો, પેત્રા કરો છો. ચિદમ્બરમ, આ ચિદમ્બરમને કારણે આ દેશમાં ત્રાસવાદ વકર્યો છે. આ હોમ મિનિસ્ટર કહી રહેલો કે દર મહિને હું કેટલી ફાઇલો જોઉં, પેન્ડિંગ ફાઇલો 34 છે, હું દર મહિને એક જ ફાઇલ જોઈશ, ફાંસી કોને આપવી એના અંગે. અરે 34 મિનિટમાં, અરે વગર વિચારે તારે વિચારવાની જરૂર શું છે? સુપ્રીમ કોર્ટના જજોએ વિચારી લીધું છે કે આને ફાંસી કરવાની છે. પછી તમે 11 વર્ષ સુધી વિચારો છો કે ફાંસી કરવી કે ના કરવી. ભુલ્લરને ફાંસી નહીં, રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી નહીં, ગુરુજીને ફાંસી નહીં, અફઝલ ગુરુજીને ફાંસી નહીં, તો મને ફાંસી ચડાવો તો કોને ફાંસી કરશો? આજે પાર્લામેન્ટ ચાલુ રહ્યું હોત, અડવાણીજી અને ચિદમ્બરમે ભેગા થઈને ઠરાવ લાવવાનો હતો કે ત્રાસવાદીઓને વીણી વીણીને મારી નાખવામાં આવશે. આજે એક ઠરાવ લાવવાનો હતો કે સ્પેશિયલ શૂટિંગ ટીમ ઊભી કરીએ છે, એક નવો કાયદો લાવીએ છે, શંકાસ્પદ ત્રાસવાદીઓને, ત્રાસવાદીઓ ભૂલી જાઓ શબ્દ વાપરો, શંકાસ્પદ ત્રાસવાદીઓને ગોળી મારવાની સત્તા આ સ્પેશિયલ ટીમને આપવામાં આવે છે, એની સામે કોઈ પ્રોસિક્યુશન નહીં થાય. અને તમારી પાસે એવા દિલેર, બહાદુર, હિંમતવાળા અધિકારીઓ ના હોય તો અમારા વણઝારા સાહેબને લઈ જાઓ, એમને બનાવો સ્પેશિયલ શૂટિંગ ટીમના કેપ્ટન. શંકાસ્પદ ત્રાસવાદીને મારી નાખશે, એની સામે પણ તપાસ નહીં થાય એવો કાયદો આજે કર્યો હોત તો આ દેશમાં ત્રાસવાદી હુમલા ન થતા હોત. આપણે સાવ નપુંસક છીએ, આપણી સરકાર નપુંસક છે. આ દેશના દેવ દેવીઓ, ભગવાન, ઈશ્વર, દેવ દેવીઓ કોઈ હાથમાંથી હથિયાર નીચે નથી મૂકતું. ગમે તેટલા પ્રેમાળ દેવી હોય, દેવી હાથમાં હથિયાર ધારણ કરે છે. અને આ દેશની સરકારે આપણે નાગરિકો હથિયાર ન રાખીએ એની પાકી વ્યવસ્થા કરી છે. કેમ અમેરિકા અને યુરોપમાં ત્રાસવાદી હુમલા નથી થતા? એનું એક કારણ એ પણ છે કે ત્રાસવાદીઓને ખબર છે કે અમે ઊભા છીએ, આજુબાજુ 300 જણા છે, 200 જણાના ગજવામાં રિવોલ્વર છે, અને આજુબાજુના 100 ઘરમાંથી 50 ઘરમાં સ્ટેનગનો છે. અહીં ત્રાસવાદીઓ RDX લઈને આવે છે, નાઇટ્રોજન લઈને આવે છે, AK-46 લઈને આવે છે. નથી પોલીસ પાસે હથિયાર, નથી જનતા પાસે હથિયાર. તમારે ભૂંડ બકરાની જેમ મરી જવાનું, તમારે સામનો નહીં કરવાનો ત્રાસવાદીઓનો. કઈથી કરો તમે સામનો? તો આ સરકાર જાગે. હવે બહુ થયું, બહુ બહુ બધાને પંપાળ્યા તમે, તમે ત્રાસવાદીઓને પંપાળે છે વિધાનસભાઓ, સરકારો. હવે આ બંધ કરો અને ત્રાસવાદીઓ માટે પોટા, ટાળા અને બીજા આવા 10 કાયદા એક સાથે લાવો. ત્રાસવાદીઓને દેખો ત્યાંથી શૂટ કરી દેવાનો કાયદો લાવો.
એક કાયદો એવો પણ લાવો કે ત્રાસવાદીઓને છોડી મૂકવાની માંગણી કરે કે એની ફાંસી રદ કરવાની માંગણી કરે તો એને પણ ફાંસી આપો. પણ આ દેશમાં જે રીતના કાયદા છે, સારા કાયદા કાઢી નાખવામાં આવ્યા, તાળા પોટા રદ કરવામાં આવ્યા, જેને સજા થાય છે આઈપીસીમાં સજા થાય છે એને પણ માફ કરવાની અરજીઓ પેન્ડિંગ રાખો છો, અને પછી એને પણ હાઈકોર્ટો સ્ટે આપે છે કે હવે આને સજા ના કરશો, આ બધું બંધ કરો, સખત કાયદા, સખત ન્યાયતંત્ર, સખત સરકાર, બહાદુર હોમ મિનિસ્ટર આ પી ચિદમ્બરમ નહીં ચાલે, આ લુંગી નહીં ચાલે, આ પી ચિદમ્બરમ હવે હોમ મિનિસ્ટર તરીકે ચાલે એમ નથી. એવો હોમ મિનિસ્ટર લાવો જે ત્રાસવાદીઓને લલકારે, પડકારે, શહીદોના ખૂનમાં હાથ બોળી થપ્પા મારે પાર્લામેન્ટમાં કે તારું લોહી સુકાશે પહેલા હું ત્રાસવાદીઓને ગોળીઓ મારી દઈશ. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશ.